સૌ પ્રતિતિ કરી શકીએ છીએ. એ પછી આગળ વ્યાજ સ્તુતિ અલંકાર ની વાત કરીએ. વ્યાજ એટલે બહાર, અને વ્યાજ સ્તુતિ અલંકારમાં નિંદા દ્વારા સ્તુતિ અથવા નિંદા રૂપ સ્તુતિ કરવામાં આવે છે. ઘણી વાર સ્તુતિ ને બહાને નિંદા કરવામાં આવે, અથવા તો નિંદા ને બહાને સ્તુતિ કરવામાં આવે. ઉદાહરણ જોઈએ, ગુરુદેવ ઉન્માદ અને અત્યાચાર ના અધિન. હવે અહીંયા આમ જોઈએ તો દુશ્મન હતા એમ કહીને કોઈક ની નિંદા કરવાની વાત છે, પણ ઉન્માદ અને અત્યાચાર, તો અત્યાચાર અને ઉન્માદ જેવા જેની વાત થી ગુરુ પ્રસન્ન નહોતા એવી વાત. ત્યારે બીજું દ્રષ્ટાંત અમે જોઈએ કે શ્રી તમારી વીરતા ઉંદર જોઈને નાખા. હવે અહીંયા છે તો સ્તુતિ, પણ વાત તો કાયરતાની છે કે ઉંદર જોઈને તમે નાસી જાઓ છો. તો વ્યાસ સ્તુતિ અલંકાર આ રીતે રચાય છે. થોડા બીજા દ્રષ્ટાંતો આપણે જાણીતા એ મિત્રો પાસેથી જોઈએ, સાંભળીએ. કોણ વાતા બોલ્યા સત્ય ધામા રે, આસુ ફૂટડા મિત્ર સુદામા રે. તો આ સુદામા ચરિત્ર ની પંક્તિ માં પણ આપણને વ્યાજ સ્તુતિ જોવા મળે કે માહો માહે કહે નાગરી, મેં તો દીઠે દીઠા હરી, જુઓ સાથે કેવો ફૂટડો, બાય પરમેશ્વર એને ઢૂંકડો. તો પ્રેમાનંદ પાસે, અને પ્રેમાનંદ પાસે અલંકાર ની તો રસ લહાણ છે, અને કવિતામાં આપણને સુંદર રીતે અલંકારો ના દર્શન કરાવે છે. કુરબાઈ નું મામેરું માં પણ જયારે નરસિંહ મહેતા મામેરું પૂરવા જાય છે ત્યારે પેલી નાગર નારીઓ છે એ પણ એ જ વ્યાજસ્તુતિ માં જેનો ઉપહાસ કરે છે. વિવાહી નું રૂપ જુઓ રે ભાઈ, કંદર્પ સરીખો લાજે રે, એમ કરીને એનો ઉપહાસ એમણે કર્યો છે. સજીવારોપણ અલંકાર ની વાત આપણે કરીએ. આ એવો અલંકાર છે જેમાં નિર્જીવ એટલે જળ પદાર્થ નું વર્ણન કોઈ કરતો હોય પણ એમાં ચેતન હોય, એમાં એક સજીવતા હોય એવી રીતે એનું વર્ણન કરવામાં આવે છે, અને ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. સમી સાંજનો ઢોલ ઢબકતો, જાન ઉગલતી ભાલે, કેસરિયાળો સાપો ઢોલતો, સજીવ લઈને ચાલ. તો ઢોલ સાપો જેવા નિર્જીવ પદાર્થો માં કવિ જે રીતે સજીવ ચેતના સજીવ અંશ નું આરોપણ કરે છે, અને એના દ્વારા આપણે જે કાવ્યનો કાવ્ય સૌંદર્ય કાપીએ છીએ. કેસરિયાળો સાફો, ત્યારે સાફો એ એક નિર્જીવ પદાર્થ નથી રહેતો, પણ એ ઘરનું ફળિયું પણ તમે જોયું કે એ માત્ર વસ્તુ, માત્ર એક સ્થળ નથી રહેતું, પણ ફળિયું એમાં કન્યા નો અર્થ એ અભિપ્રેત થાય છે. અને કેસરિયાળો સાફો એમાં વરરાજા એનો અર્થ આપણે જોઈ શકીએ છીએ. તો આ સજીવારોપણ અલંકાર આપણે થોડા બીજા દ્રષ્ટાંત મિત્રો પાસેથી સાંભળીએ. સુરેશ દલાલ ની બહુ એક જાણીતી સંજયભાઈ પંક્તિ છે. લીલ લપાઈ બેઠી જઈને જળને તળીએ, સૂર્ય કિરણને એમ થયું કે લાવ જઈને મળીએ. ઉમાશંકર પણ એમ કે નિશાને ગોર અંધારે, પુષ્પની પાંદડી રડે, પ્રભાતે સૂર્યના દર્શે, નવા તેજે હસી પડે. તો ઘડિયાળના કાંટા ઉપર કરે સમય, મનોજ કંદેરિયાની ગઝલની આ પંક્તિ છે. એવી જ રીતે રાજેન્દ્ર શાહ, અવ અહી ઝૂલે ખાલી સીકું, વિના દધી જરતું, અહી ઉપરની મેળી જોને કશી વલકી રહી. તો આ આયુષ્યના અવશેષે ખાના ઝાડ, અંધકારના ઊંચા નીચા વાળ, પહાડો હોય એને પણ સજીવ બનાવીને છાના વાના ઉભા હોય એવું દ્રશ્ય કવિ રચે, તો એનું સૌંદર્ય આપણે જાણીએ છીએ. મિત્રો, આ આપણે બહુ ઓછા અલંકારો વિશેની સાદી સમજ તમારી સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે. બીજા ઘણા અલંકારો હજુ આપણી ભાષામાં છે, અને સંસ્કૃત ગ્રંથોમાં તો 100 થી પણ વધુ અલંકારો ઓળખાવાયા છે. મારી સાથે જે બંને મિત્રો છે, એ બંને મિત્રો બે નાનકડા ગદ્યખંડો આપણી સમક્ષ વાંચવાના છે, અને ગદ્યમાં જે અલંકાર રહેલા હોય છે, એટલે અલંકાર દ્વારા ગદ્ય કેવું રમણીય બને છે, ગદ્યનું સૌંદર્ય કેવી રીતે રચાય છે. હિમાલયનો પ્રવાસ અને દીપ નિર્વાણ એવી બે કૃતિઓ, અને મનુભાઈ બંચોળી દર્શક અને કાકા સાહેબ, તો એ તો ગદ્ય સ્વામીઓ આપણે ગણી શકીએ એવા તેજસ્વી એવા સર્જકો આપણા. હું દીપભાઈને વિનંતિ કરું કે પહેલા એક નાનકડા ગદ્યખંડની પ્રસ્તુતિ કરે જેમાં અલંકાર. વિદ્યાર્થી મિત્રો, તમને અલંકારની બહુ વિસ્તૃત સમજ આપી, એટલે તમે હવે હું જે ગદ્યખંડ વાંચીશ એમાંથી તમે અલંકારોને પારખી શકશો. એમાં અતિશયોક્તિ પણ મળશે, ઉપમા પણ મળશે, ઉત્પ્રેક્ષા મળશે, સજીવારોપણ મળશે, એવા 3-4-5 અલંકારો તમને જોવા મળશે. દર્શકની બહુ જાણીતી કૃતિ દીપ નિર્વાણ. આનંદ એ નંદીગ્રામમાં પ્રવેશે છે અને ત્યારથી જ
એક સરસ મજાનું વર્ણન એ દર્શક કરે છે. સુખની પારાવાર તૃપ્તિ પછી પ્રસન્નતાથી હસીને એને કહ્યું, ક્ષમા કરજે ચંદ્ર, હું તો ભાન જ ભૂલી ગયો હતો કે તારે માંથી બહાર છે. કહી એને પર્ણશાળાનું બારણું સહેજ ઉગાડ્યું ને તરત જ થંભી ગયું. નાનકડા ચોકમાં તુલસી ક્યારા પર બેસી બે હિમધવલ મયુરને એક કન્યા વાદનના સુરે સુરે નચાવી રહી હતી. આનંદે મયુરો તો જોયા હતા, પણ આવા શ્વેત ધવલ, આવા લાલ કલગીવાળા મયુરો જોયા ન હતા. એના પીછામાં પ્રાતઃકાલની ઉષાનો તેજનો લખલખાટ હતો. એની ગરદન જાણે રેશમ કરતા એ કોમળ ને અલકનંદાના પાણીથી નિર્મળ હતી. વાદ્યના સુરે સુરે પિચકલાને પસારી એ સામસામા નાચતા હતા. ને કન્યા સૂર્યના કિરણો એના કેશ ગુચ્છ ઉપર આવ્યા હતા. સૂર્ય કિરણો કરતા એ વાળ સુંદર હતા. ગ્રીવાનો મરોડ, વીણાના તાર પર ફરતી ગુલાબની પાંદડી જેવી આંગળીઓ, ચંદ્ર તેજના પિંડમાંથી જ ગળ્યું હોય તેવું સુષ્ટુ મુખ, આનંદ થયું જાણે વીણાધારીની સરસ્વતી જ બેઠી હતી. આગળનું એક ગદ્યખંડનું સરસ ઉદાહરણ હિમાલયનો પ્રવાસમાંથી, નગાધીરાજમાંથી ભાઈ સંજયભાઈ આપણને આપશે. એવું છે, કાકા સાહેબનો એક નિબંધ સંગ્રહ છે અને એમાં હિમાલયના પ્રવાસમાં હિમાલય વિશે વાત કરતા કાકા સાહેબ ક્યાં સુધી વાત કરી શકે છે એની સુંદર વાત અહીંયા આગળ રજૂ કરી છે. હિમાલય આર્યોનું આદ્ય સ્થાન, આર્યોનું આદ્ય સ્થાન, તપસ્વીઓની આ તપોભૂમિ, પુરુષાર્થી લોકોના માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યા પાક્યાનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા અને સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુ પક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ સાગરમાંથી ઉદ્ભવેલા વાદળોનું એ તીર્થસ્થાન છે. કવિ કુળગુરુએ એ દેવાત્મા નગાધીરાજને પૃથ્વીનો માનદંડ કહ્યો છે, તે અનેક અર્થે યથાર્થ છે. આ રીતે હિમાલયની ઘણી બધી વાત કાકા સાહેબે મૂકી છે. સુંદર અલંકાર વિશેની આપણને સમજૂતી મળી. બંને મિત્રોનો આપણે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી વતી આભાર માનીએ છીએ. આપ સૌ દર્શક મિત્રો એક સાંભળ રાખીએ સંજયભાઈ કે વિદ્યાર્થીઓ આ અલંકાર વિશેની આટલી સમજણ મેળવ્યા પછી હવે કાવ્યની સાથે કલાકૃતિની સાથે અલંકારનું સૌંદર્ય ને એ માણતા સાહેબ મિત્રો આપની એક ખાસ ક્ષમા માંગી છું કે કદાચ અક્ષરોની સાઈઝ નાની હોય, ફોન્ટ સાઈઝ નાની હોવાને કારણે આપણે અક્ષરો ઉકેલવામાં સ્ક્રીન ઉપર જોવામાં થોડી ક્ષતિ થઈ હોય તો ક્ષમા ચાહું છું. ફરી મળશું ત્યારે જરા વધારે મોટી સાઈઝમાં ફોન્ટ સાથે આપણી સાથે સાક્ષાત આવશું. આભાર.